मुख्य वन संरक्षक कचेरी निवृत्त मददनी संरक्षक की धरपकड़ कर एसीबीए अप्रमाणसर मिलकत केस में कासिम रेशमवाला की धरपकड़ करी है। एसीबी की तपास में 1.12 करोड़ मिलकतो मिली आई है। आरोपी की कायदेसर की आवक करता आज मिलकतो है 55.65% वधु है। 9 वर्ष में आरोपीए बैंक में 1 करोड़ 10 लाख उपाड़ा हो पर्दाफाश थो बाद धरपकड़ कराई है। હવે જાણીશું કોણ છે રસીના હકદાર। કોરોનાની રસી માટે આખો દેશ રાહ જોઈને બેઠો છે ત્યારે હવે વેક્સિન પહેલી તકે લોકો સુધી પહોંચે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। કેન્દ્ર સરકારે રસીકરણ માટેની ગાઈડલાઈન બહાર પાડી દીધી છે જેમાં અગાઉથી રજીસ્ટ્રેશન કરાવેલા લોકોને જ રસી આપવામાં આવશે। રસીકરણ માટે આધાર મતદાર ઓળખકાર્ડ સહિતના 12 ફોટો ID થી રજીસ્ટ્રેશન કરાવી શકાશે। ગાઈડલાઈન પ્રમાણે દરરોજ 1 સેશનમાં 100 થી 200 લોકોને રસી આપવામાં આવશે। વેક્સિનેશન બાદ 30 મિનિટ સુધી તેમનું મોનિટરિંગ કરવામાં આવશે કે આ વેક્સિનની કોઈ આડઅસર તો નથી થઈ રહી ને। જેમાં કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક સિસ્ટમ મારફતે રજીસ્ટર્ડ લોકોને ટ્રેક કરવામાં આવશે। આ સાથે જ એન્ટી કોરોના વાયરલ વેક્સિનની રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન મેળવવામાં આવશે જેમાં રાજ્યોને એક જિલ્લામાં એક જ વેક્સિન મેન્યુફેક્ચરરની વેક્સિનની ફાળવણી કરવાનું કહેવામાં આવશે જેથી ફિલ્ડમાં વિવિધ પ્રકારની કોવિડ વેક્સિન મિક્સ ના થઈ શકે। જેમાં વેક્સિન લઈ જનાર વાહન વેક્સિનની શીશી અને આઈસ પેકને સૂર્યપ્રકાશથી બચાવી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। કોવિડ વેક્સિન પહેલા હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમજ 50 વર્ષથી ઓછી ઉંમરના એવા લોકો જે અગાઉથી જ ગંભીર બીમારીથી પીડિત હોય તેમને આપવામાં આવશે। પહેલા તબક્કા હેઠળ 30 કરોડ લોકોનું વેક્સિનેશન કરવાની યોજના છે। સમાચારમાં હાલ માત્ર આટલું જ, આપ જોતા રહો સી24 કલાક।